નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ની. તો જોઈએ આજના મુખ્ય સમાચાર ખેરાલુથી અમારા સંવાદદાતા સંજય ઠાકોર સાથે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરના વરદસ્તે ખેરાલુમાં રાષ્ટ્ર વિચાર સાપ્તાહિકનું ભવ્ય લોકાર્પણ કરાયું. ખેરાલુ શહેરમાં જનતાના દરેક પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરના વરદસ્તે રાષ્ટ્ર વિચાર સાપ્તાહિકનું વિમોચન તેમજ ઓફિસનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તંત્રી મનોજ ઠાકોર, સહતંત્રી જગદીશ ઠાકોર તેમજ મેનેજિંગ તંત્રી હસમુખજી ઠાકોર દ્વારા નવીન સાહસ કરવામાં આવ્યું હતું, જેમાં ખેરાલુ ખાતે રાષ્ટ્ર વિચાર સાપ્તાહિકની નવીન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખેરાલુ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં દરેક લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ખેરાલુ ખાતે નવીન સાપ્તાહિક પેપરનું શરૂઆત કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્ર વિચાર સાપ્તાહિકનું ઠાકોર સમાજના સુપ્રીમો અલ્પેશજી ઠાકોરના હસ્તે નવીન ઓફિસ તેમજ રાષ્ટ્ર વિચાર સાપ્તાહિક પેપરનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જૂના ચામુંડા માતાજીના મંદિર મુકેશ્વર મહંત શ્રી મધુરગીરી મહારાજ દાસ આશીર્વચન આપવામાં આવ્યા હતા. ખેરાલુમાં ઓફિસના ઉદ્ઘાટન બાદ પ્રજાપતિ સમાજની વાડી ખાતે સન્માન તેમજ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરનું સન્માન રાષ્ટ્ર વિચારના તંત્રી મનોજસિંહ ઠાકોર તેમજ મેનેજિંગ તંત્રી હસમુખજી ઠાકોર દ્વારા સાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય મહેમાન પૂર્વ સાંસદ નટુજી ઠાકોરનું સન્માન સહતંત્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા તેમજ ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરનું સન્માન પત્રકાર વિજયભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનોનું રાષ્ટ્ર વિચાર ટીમ દ્વારા ફૂલ અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેરાલુ ટીમ દ્વારા પણ અલ્પેશજી ઠાકોરનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરે નવીન સાહસ કરવા બદલ મનોજસિંહ ઠાકોર, હસમુખજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર સહિત સમગ્ર રાષ્ટ્ર વિચાર ટીમને શુભકામના પાઠવી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દ્વારા સમગ્ર રાષ્ટ્ર વિચારની શુભકામનાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં અલ્પેશજી ઠાકોરે સમાજમાં શિક્ષણ તેમજ વ્યસન લઈને વાત કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા અલ્પેશજી ઠાકોર તેમજ ધારાસભ્ય અજમલજી ઠાકોરે ગર્વ અનુભવ્યો. કાર્યક્રમના અંતમાં તમામ મહેમાનોના હસ્તે રાષ્ટ્ર વિચાર સાપ્તાહિકના પ્રથમ અંકનું વિમોચન કરવામાં આવ્યું. ખેરાલુ ક્ષત્રિય ઠાકોર સેના ટીમ દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર, વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, મહંત શ્રી મધુગીરી મહારાજ, દૂધસાગર ડેરી ડિરેક્ટર સરદારભાઈ ચૌધરી, જિલ્લા ડેલિગેટ એમડી ચૌધરી, ખેરાલુ નગરપાલિકા પ્રમુખ હેમતભાઈ સુકલ, ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ હોદ્દેદારો ભરતભાઈ ઠાકોર, મનોજભાઈ ઠાકોર, જયદીપસિંહ ઠાકોર, અર્જુનસિંહ ઠાકોર અને જિલ્લા ઇન્ચાર્જ જીવાજી ઠાકોર સહિત મહેસાણા જિલ્લાના તમામ ઠાકોર સેનાના કાર્યકરો, હોદ્દેદારો અને પત્રકાર મિત્રો વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમનો રાષ્ટ્ર વિચાર સાપ્તાહિક પરિવારમાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા સંજય ઠાકોર સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે. નમસ્કાર, ભારત માતા કી જય. હું છું જુનિયર સાઈરામ નરેશભાઈ દેસાઈ. આજના આ રાષ્ટ્ર વિચાર સાપ્તાહિકમાં મારા ખાસ મિત્ર એવા અને પત્રકાર ને મારા સ્નેહી ને સ્થાંકળી બંધાઈ અને અહીં સુધી આવ્યા. પણ આ વિચારને, એવા રાષ્ટ્ર વિચારને એક એવા વિચારધારા તરફ વાળવા માટેનો પ્રયત્ન કર્યો. નહીં તો કહી શકાય કે સહજથી જીવજો જિંદગી, હઠથી કોઈ દી ઈશ્વર નથી વળતા. સહજથી જીવજો જિંદગી, હઠથી કોઈ દી ઈશ્વર નથી વળતા, કે બધી પાર્વતીઓને અહીં કાંઈ શંકર નથી મળતા. આ પત્રકાર બનવું એ જેવા તેવી વાત નથી, પણ લોક હૈયે પહોંચવું એ એના આ હાર્દમાં સમાયેલી વાત છે. કારણ કે આ દેશ સાહેબ એ હિન્દુ